છે બધા મજામાં ને? આજે આપણે ગણિત ગમત શીખીશું. ગણિત ગમતમાં ચેપ્ટર 8, 21 થી 50 સુધીની સંખ્યા. અત્યાર સુધી આપણે 1 થી 20 સુધીની સંખ્યા જોઈ ગયા. એમાં આપણે આગળ પાછળની સંખ્યા જોઈ, વચ્ચેની સંખ્યા જોઈ, અંકમાં લખતા શીખ્યા, શબ્દમાં લખતા શીખ્યા, બરાબર ને? હવે આપણે 21 થી 50 સુધીની સંખ્યા એ રીતે જોઈશું. હવે અહીં એક ચિત્ર આપ્યું છે, એમાં એક જૂથ આપ્યું છે અને દિવાસળી આપી છે. અલગ અલગ એક દિવાસળીનું જૂથ છે અને બીજી અલગ અલગ દિવાસળી છે. તો કેટલી દિવાસળી છે આપણે ગણીશું. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, બરાબર? તો અહીં છૂટી છે તે એકમ ગણાશે અને જે જૂથ છે તે દશક ગણાશે. તો 1 જૂથ અને 8 એકમ, એ રીતે 1 અડાથડ 18. હવે બાજુમાં જુઓ, 1 જૂથ અને 5 દિવાસળી અલગ અલગ. તો જે છૂટી દિવાસળી છે તે એકમ છે અને જે જૂથ, 1 જૂથ અને છૂટી દિવાસળી એટલે એકમ અને દશક. તો જૂથ છે તે દશક ગણાશે અને છૂટા છે તે એકમ ગણાશે, એટલે 1 5 15, એ રીતે 1 6 16. નીચે જુઓ, સંખ્યા લખો. આપણે એક બીજ એક બાજુનો ભાગ જોઈશું. સંખ્યા લખો તો દશક અને એકમ, તો દશકના ખાનામાં કેટલા લખેલા છે? 1, અને એકમના ખાનામાં 4, એટલે 1 6 14. 1 દશક 4 એકમ, જેટલા જૂથ હોય એટલા દશક થાય. દશક એટલે 10ની સંખ્યા હોય તે દશક. આગળ જુઓ, 1 10. હવે અહીં એક જૂથ આપ્યું છે અને 2 દિવાસળી અલગ આપી છે. તો 2 દિવાસળી છે એટલે 2 લખાશે અને 1 જૂથ છે એટલે 1 લખાશે. એટલે 1 દશક અને 2 એકમ એટલે કેટલા થશે? 1 6 12. એ રીતે નીચે, 1 જૂથ અને 9 દિવાસળી. તો 1 દશક અને 9 એકમ એટલે 1 9 19. આગળ બાજુમાં જુઓ. હવે અહીંયા નીચે જવાબ આપ્યો છે 1 દશક અને 5 એકમ. તો આપણે 1 જૂથ બનાવવાનું છે અને 5 દિવાસળી દોરવાની છે. તો દશક લખ્યું છે ત્યાં 1 જૂથ બનાવીશું. 10 દિવાસળી દોરીને પછી વચ્ચે કાળી લીટી કરી દેવાની એટલે જૂથ બની જાય, અને 5 અલગ અલગ દિવાસળી દોરવાની છે. હવે નીચે જુઓ, 2 દશક અને 100 એકમ. તો 2 દશકના 2 જૂથ બનશે અને એકમના ખાનામાં 0, એટલે 0નું કંઈ જ નહીં, કઈ દિવસ એક પણ દિવાસળી નહીં. હવે આગળ જુઓ, 2 દશક અને 2 એકમ એટલે 22. તો 2 જૂથ અને 2 છૂટી દિવાસળી. સમજાય છે બાળકો? બરાબર ને? આગળ જુઓ, પેજ નંબર 105. સંખ્યા લખો. હવે આપણે જાતે સંખ્યા બનાવવાની છે અને લખવાની છે. તો અહીંયા દશકના ખાનામાં 2 લખ્યા છે અને 2 જૂથ આપ્યા છે. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં આપણે પૂરવાની છે. 5 એકમ, 2 દશક એટલે 25. પછી બાજુમાં જુઓ, 3 દશક એટલે 3 જૂથ આપ્યા છે અને 3 દિવાસળી આપી છે. તો 3 જૂથ અને 3 દિવાસળી એટલે 2 તગડા 33. 3 દશક, 3 એકમ. આગળ જુઓ, 2 દશક અને 3 એકમ એટલે 23. બાજુમાં 4 દશક અને 2 એકમ એટલે જુઓ, અહીંયા ગાડી કેટલા જૂથ છે? 4 જૂથ છે. 4 જૂથ એટલે 10 10ના 4 જૂથ, એટલે 4 દશકના ખાનામાં આપણે 4 લખ્યા અને 2 એકમ એટલે છૂટી દિવાસળી છે તે એકમ ગણાશે, એટલે 44 42. આગળ, 2 દશક અને 6 એકમ. તો જૂથ કેટલા છે? 2 છે અને દિવાસળી કેટલી છે? 6 છે, એટલે 26. 2 દશક અને 6 એકમ એટલે 26. આગળ જુઓ, 4 દશક અને 6 એકમ. તો 1 2 3 4, 4 જૂથ છે અને 6 એકમ એટલે 6 દિવાસળી અલગ અલગ છે. 4 દશક, 6 એકમ, 44 46. એ રીતે નીચે જુઓ. હવે અહીંયા જુઓ, 4 જૂથ આપ્યા છે અને એકમના ખાનામાં કાંઈ જ નથી, એટલે આપણે 0 ગણીશું. 4 દશક અને 0 એકમ એટલે 44 44. બીજું જુઓ, 3 દશક અને 7 એકમ એટલે 3 જૂથ આપ્યા છે અને 7
દિવાસળી આપી છે તો અગર 37 આગળ 3 દશક અને 9 એકમ, 9 દિવાસળી આપી છે અને 3 જૂથ આપ્યા છે, તો 3 જૂથ આપ્યા છે એટલે આપણે 3 લખીશું અને 9 અલગ અલગ દિવાસળી છે એટલે આપણે 9 લખીશું. 3 અગર 9 વડ 39. આગળ 4 જૂથ આપ્યા છે અને 6 દિવાસળી આપી છે એટલે દશકના ખાનામાં 4 આવશે. 4 જૂથ છે એટલે દશકના ખાનામાં 4 અને છૂટા કેટલા છે 6, તો એકમના ખાનામાં આપણે 6 લખીશું અને ગોળ રાઉન્ડમાં આપણે 44 46 લખીશું. સમજાય છે ને બાળકો? ના સમજાય તો સ્કૂલે આવીને સમજી જજો, બરાબર? આવજો બાળકો, અહીંયા આપણે ભાગ પહેલો પૂર્ણ થાય છે.